નમસ્કાર ધર્મજ ક્રોપગાર્ડ કંપનીની ટીમ આજે આવી પહોંચી છે ધોળકા તાલુકાના સિમેજ ગામમાં. તો આપણા ધર્મજ ક્રોપગાર્ડ કંપનીની એક પ્રોડક્ટ એ આ સિમેજ ગામમાં એક આ પ્રગતિશીલ ખેડૂતને એક વપરાયેલી છે, તે દવાના રિઝલ્ટ વિશે આપણે ખેડૂતને પૂછ્યું. તો શું નામ તમારું? મારું નામ દાયમાં કુલદીપસિંહ, મારા ફાધરનું નામ અમરસિંહભાઈ, લાંબદાના ગામના ખેડૂતો છે અને મારો નંબર 97-25-17-59-59. અમે 40 વીઘામાં પડઘમ દવાનો ઉપયોગ પહેલા હપ્તે આપણે 25-25 દાડે કરેલો અળસી માટે, એમાં રિઝલ્ટ સારું મળેલું. પછી બીજા હપ્તે 60-65 દિવસે અને એ આપણે ગાબડુડાની ઈયળ ને એ બધું પ્રોબ્લેમ રહેતો હતો એના માટે કરેલો, એમાં રિઝલ્ટ સારું રહ્યું. પીછી બીછી કશું આવતું નથી. અને ક્વોલિટી વાઇઝ કોઈ ફરક દેખાય છે? હા, ક્વોલિટી વાઇઝ ભાવમાં ફેર પડશે અને દાણામાં ઉતારો વજન ફેર પડશે. એવું છે એમ. તો તમારા મંતવ્ય મુજબ બીજા ખેડૂત મિત્રોને તમે કહી શકો કે ભાઈ પડઘમ દવા જે ધર્મજ ક્રોપગાર્ડની છે એ આપણા ખેતરમાં ડાંગરના પાકમાં વપરાય કે ના વપરાય? હા, આપણે જે આપણા ગ્રુપમાં જે માણસો છે કે ભાઈબંધ છે મિત્ર છે એ બધાએ અમે વાપરવી જ છે, આ બધા અહીંયા જ છે અને બધાએ વાપરી જ છે. બરાબર, એનું રિઝલ્ટ સારું છે. બરાબર, જેમાં પડઘમ વાપરેલું છે જે ખેતર આપણું, જેમાં પડઘમ નહીં વાપરેલું એ ખેતરમાં તમને ડિફરન્સ જણાય છે કે નહીં જણાતો? ડિફરન્સ જણાય, હાઇટમાં ફેર પડશે, લોળિયામાં ફેર પડશે, આમાં વાપરેલું છે પડખે નથી વાપરેલું એમાંય ફેર પડશે અને વજનમાં બી ફેર પડશે ઉતારામાં. દાણાની ક્વોલિટી ટૂંકમાં સારી બને? હા, દાણાની ક્વોલિટી અને ભાવ, ભાવ ખેડૂતને જોઈ, ભાવ બરોબર, માલ નીકળે એનો ભાવ જોઈ, એ ભાવમાં ફેર પડશે. બરોબર, કોને કોને વાપરેલી આપણે આ પડઘમ દવા? આપણે 5 જણા નામ બોલો. અમે છે કાળુભાઈ છે, મેં પોતે વાપરી છે, આ મફાભાઈ વાપરી છે, આ ભાઈ વાપરેલી છે. બરોબર છે. તો કેવું લાગ્યું આ તમને પડઘમનું રિઝલ્ટ? રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ સારું છે? હા, રિઝલ્ટ સારું છે, ક્વોલિટી સારી છે. બરોબર.